સુપર સહેલિયાથી હું નૈમિષા. રોજનો પ્રશ્ન આજે સાંજે શું બનાવો? તો એક આઈડિયા આવ્યો કે હું આજે તમને બતાવું એ તમે કાલે બનાવી દો, અને કાલે બતાવું એ પરમ દિવસે બનાવી દો. અમે રોજ ડેઈલી 10:30 એક રેસીપી અપલોડ કરીએ છીએ, જે હેલ્ધી હોય છે અને ઘરે બનાવી શકાય એવી હોય છે. તો ચોક્કસ આ રસ્તો તમે અપનાવો, એટલે શું બનાવવું એનો ક્વેશ્ચન જ ના રહે. રોજ અમે હેલ્ધી અને પૌષ્ટિક રસોઈ બતાવવાનો આગ્રહ રાખીએ છીએ, જેથી બધાની તબિયત સારી રહે અને બધા એનર્જેટિક રહે, અને આ મહામારી સામે આપણે બધા સાથે મળીને લડી શકીએ. તો ચાલો જોઈ લઈએ આજની રેસીપી. આ રેસીપીમાં સૌથી પહેલાં આપણે ઘઉંનો લોટ લઈશું, અને એ હું અહીંયા 2 કપ લઈ રહી છું. જે પણ કપ કે વાડકી કે વાડકાનું માપ તમે રાખો, એ બધા જ લોટ દરમિયાન તમે એને એક જ રાખજો, એટલે બધા જ સરખા લોટ લઈશું એટલે ખૂબ જ સરસ આપણી રેસીપી તૈયાર થશે. સાથે આપણે પીળી મકાઈનો કકરો લોટ લીધો છે, તે પણ આપણે 2 કપ ભરીને લઈશું. આની સાથે આપણે 2 કપ ભરીને મિક્સ વડાનો લોટ લઈશું, જેની અંદર નાચણી, જુવાર, જવ, સોયાબીન એ બધો મિક્સ લોટ જે રેડીમેડ મળતો હોય છે તેના મેં 2 કપ લીધા છે, અને બીજા 2 કપ મેં ઝીણો બાજરીનો લોટ લીધો છે. આ બધા લોટની સાથે આપણે લઈશું 1 ચમચી ભરી અને સૂકી મેથીનો પાવડર, જે ક્રશ કરેલી મેથીનો પાવડર લેવાનો, એટલે થોડી કડવાશ આપણા ઢેબરામાં આવશે. સાથે આપણે સફેદ તલ 2-3 ચમચી એડ કરી દઈશું. એની સાથે આપણે ઘરે બનાવેલી કસૂરી મેથી તેને પણ આપણે ક્રશ કરી અને લોટની અંદર જ ભેળવી દઈશું. ક્રશ કરવાથી એકદમ એ પાવડર ફોર્મમાં થઈ જાય છે, એટલે એકદમ જ સરસ ભળી જાય છે. અહીં મારી પાસે અંબાજી મંદિરનો પ્રસાદ છે, મોહનથાળ, જેને હું હંમેશા જ્યારે વડા બનાવું ત્યારે એમાં એડ કરતી હોઉં છું. આ પ્રસાદ હું કાયમ મારા ફ્રીજમાં રાખું જ છું, જેનાથી વડા, ઢેબરા એ બધું ખૂબ સરસ બને છે. આ મોહનથાળ છે અને તે 1/2 વાડકી થયો છે. બાકીનો 1/2 વાડકી હજી આપણે જોઈશે, જેના માટે હું તમને એક નવી રીત બતાવું છું. જો તમારી પાસે મોહનથાળ કે મગસ ન હોય તો એની જગ્યાએ તમે શું કરી શકો? તો તમે લેશો 1/2 વાડકી ચણાનો લોટ, એટલે કે બેસન લેવાનું અને તેને શેકી લેવાનું કઢાઈમાં. બેસન જ્યારે શેકાશે ત્યારે મગસ શેકાયો હોય એવું સરસ સ્મેલ આવશે, થોડો એનો રંગ પણ ડાર્ક થઈ જશે, અને ત્યારે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડુ પડવા દઈશું. હાથમાં અડીને જોઈશું તો પણ એ ગરમ ગરમ લાગશે, તો એ સમયે તમારું બેસન શેકાઈ ગયું છે એવું સમજવું. બેસન ઠંડુ પડે પછી આપણે તેને આ જ આપણા મિક્સચરમાં અંદર મિક્સ કરી દઈશું, એટલે જેટલા લોટ મેં ઉમેર્યા છે એની સાથે તમને ખ્યાલ આવી ગયો હશે કે મેં ચણાનો લોટ પણ લઈ લીધો છે. એક મોહનથાળ તરીકે લીધો છે અને એક સાદા ચણાનો લોટને શેકીને લીધો. હવે 1/2 વાડકી ચણાનો લોટ શેક્યો તો તેની સામે 1/2 વાડકી બુરુ ખાંડ, એટલે દળેલી ખાંડ આપણે એડ કરીશું. તો ચાલો હવે બીજા મસાલા જોઈ લઈએ. અહીંયા લગભગ મેં 25-30 કળી લસણની ક્રશ કરીને લીધી છે. હું લસણ ક્રશ કરીને તૈયાર રાખું છું. થોડું આગળ પડતું લસણ વડામાં સારું લાગતું હોય છે, એટલે લસણ આટલું નાખશો તો તમારો સ્વાદ ખૂબ સરસ આવશે. સાથે નાખી દઈશું ક્રશ કરેલા લીલા મરચાં, અને સૂકા મરચાં પણ આપણે નાખવાના છે, એટલે એ પ્રમાણે લીલું મરચું થોડું ઓછું નાખ્યું છે. 2 ચમચી લાલ મરચું મેં નાખી દીધું છે. મારું લાલ મરચું થોડું કલર પણ આપે છે, એટલે થોડુંક વધારે નાખ્યું છે એટલે કલર પણ એનો જળવાઈ રહેશે. અને 1 ચમચી આપણે અજમો નાખી દઈશું. સાથે આપણે 1 ચમચી હળદર પણ એડ કરી દઈશું. મિક્સ વડાના લોટમાં બહુ મોવણ હોતું નથી. 1 મોટો ચમચો ભરીને તેલ છે, અને મોહનથાળમાં જે ઘીનું મોહણ આવે એ જ મોહણ નાખેલું છે. આના લોટમાં ખૂબ વધારે પડતું મોહણ નાખવાની જરૂર હોતી નથી, કેમ કે આપણે બાજરીનો લોટ અને મિક્સ વડાનો લોટ નાખ્યો છે, તેના લીધે આપણા વડા સોફ્ટ થશે અને એકદમ ફૂલેલા થશે. સાથે આપણે નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું. અહીંયા 2-2.5 ચમચી મીઠું મેં નાખી દીધું છે. બધા મસાલાની સાથે આપણે નાખી દઈશું 2 ચમચા દહીં. દહીં ખાટું અથવા મોળું જેવું હશે તેવું ચાલશે. લોટની અગત્યતા એટલી છે કે લોટ તમે બાંધ્યા પછી એને 2 કલાક આપણે પલળવા દઈશું તો વડા આપણા ખૂબ સરસ થશે. એ રીતનો સમય રાખી અને લોટ બાંધવો.
લોટમાં પાણી નાખતા પહેલાં બધા જ મસાલા સરખી રીતે હાથથી તેને ક્રશ કરી દઈશું. લસણ, મરચાં, જે પણ આપણે બધું નાખ્યું છે તેને વ્યવસ્થિત રીતે પહેલાં તોડી દઈશું. બધા જ લોટમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. બધા અલગ અલગ લોટ એકબીજા સાથે ભળી જાય એવી રીતે તેને બરાબર હલાવી લઈશું અને ત્યાર પછી જ આપણે પાણી એડ કરીશું. જો તમે આટલા બધા વડા નથી બનાવતા તો તમે મોણ આવી રીતે ચેક કરી શકો છો, હાથમાં મુઠ્ઠી વાળવાની લોટની, અને જો એ મુઠ્ઠી થોડી વાર માટે રહે તો સમજવાનું કે મોણ બરાબર છે. હવે પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું. આની આગળનો પ્રોસેસ આપણને બધાને આવડે છે, એ લોટને મચડી મચડીને બાંધીશું અને તેને તૈયાર કરી અને 2 કલાક માટે આપણે ઢાંકીને રાખી દઈશું. 2 કલાક પછી આપણે તેના વડા કરીશું. એટલે જો તમારે સાંજના ડિનરમાં વડા બનાવવા હોય તો તમારે આ લોટને લગભગ 2 વાગે 3 વાગે બાંધી દેવાનો. 2 કલાક પછી એટલે 5-1 વાગે તમે વડા બનાવવાની તૈયારી કરી શકો છો. લોટ આપણે થોડો કડક જ બાંધીશું અને વડા બનાવતી વખતે આપણે તેને થોડો ઢીલો કરી અને તેને વડા ઉતારીશું. આ ટાઈપનો તમારો લોટ બંધાયેલો હોવો જોઈએ, તો 2 કલાક પલળ્યા પછી એ ખૂબ જ સરસ કુમાસવાળો તૈયાર થઈ જશે. 2 કલાક પછી જ્યારે મેં વડા બનાવવાની તૈયારી કરી ત્યારે તેમાંથી થોડો થોડો ભાગ લઈ અને આપણે તેને મચેડીશું અને પછી તેના વડા બનાવીશું. લોટને મચેડી અને ત્યાર પછી આપણે એક મીડિયમ સાઇઝનો ગુલ્લુ કરી અને તેને આપણે હાથથી જ થેપી દઈશું. જેટલું તમે તેલ ગરમ કરવા મૂકો તે પ્રમાણે તમારે વડા થેપીને તૈયાર રાખવાના અને એ પ્રમાણે તે કડાઈમાં એડ કરવાના. વધારે પડતા વડા એકસાથે નહીં નાખવાના, નહીં તો તેલ ઠંડુ પડી જશે, અને ખૂબ ઓછા પણ નહીં નાખવાના, નહીં તો જે વડું નાખશો એ તરત જ કાળું પડી જશે. તેલને સરસ ગરમ થવા દેવાનું અને ત્યાર પછી જ વડું મૂકવાનું. ઠંડા તેલમાં વડા તમારા ફૂલશે નહીં, એટલે જ્યારે વડું મૂકીએ ત્યારે ગેસ ફાસ્ટ રાખવાનો અને વડાનો એક ભાગ લાલાશ પડતો થઈ જાય પછી જ તમારે વડાને સ્લો ગેસ પર તરવાના. આ રીતે તમારા એક એક વડા તમારા ફૂલશે. જ્યારે વડું મૂકીએ ત્યારે ગેસ ફાસ્ટ રાખવાનો અને ત્યાર પછી વડું પલટાયા પછી ગેસ ધીમો કરવાનો. ફાસ્ટ ગેસથી વડું તમારું ફૂલીને તૈયાર થઈ જશે અને ત્યાર પછી જ્યારે એને પલટાવી અને ધીમો ગેસ પાડશો ત્યારે તમારું વડું ઉપર નીચેથી સરસ રીતે ચડી જશે. આવી રીતે આપણે બધા જ વડા તળી લઈશું. અને હા, આ વડા બીજે દિવસે ઠંડા થાય ત્યારે વધારે સારા લાગે છે, એ મારો પર્સનલ અભિપ્રાય છે. ખાંડની જગ્યાએ તમે ગોળ નાખી શકો છો, પણ ખાંડ ચોક્કસ નાખજો. ખાંડ અને ગોળના મિશ્રણ ભેગો થવાથી જ વડા બહુ જ સરસ ફૂલે છે. એકલા ગોળથી ઘણીવાર વડા ચવળ થઈ જાય છે, તો આ એક ટીપ તમે ચોક્કસ યાદ રાખજો.